હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ગાજરનો હલવો, જે ગાજરના હલવામાં બનાવવામાં આપણને ઝાઝો ટાઈમ પણ નહીં લાગે અને માવો કે મિલ્ક પાવડર એવી આપણે કંઈ પણ વસ્તુ નહીં યુઝ કરીએ તો ફટાફટ બની જાય એવું આપણે ગાજરનો હલવો બનાવવા માટે અહીંયા બહુ સરસ મજાના તાજા એવા ઓર્ગેનિક ગાજર લીધેલા છે. તો ગાજરને સરસ રીતે ધોઈ લીધા છે. હવે ધોયા પછી આ ગાજરની ઉપરથી હલકી એવી સ્કિન કાઢવાની છે. ન કાઢો તો પણ ચાલે, પણ હલકી એવી સ્કિન કાઢી એટલે થોડીક માટી જેવું લાગે તે અંદર ન રહે. એટલે આપણે આ ગાજરની ઉપરથી આવી રીતના બધા જ ગાજરની ઉપરથી હલકી રીતે સ્કિન કાઢીને ધોઈને રેડી કરી લઈએ. તો મેં ગાજરને બે સાઈડ થોડા કટ કરીને ઉપરથી હલકી સ્કિન કાઢીને ધોઈને રેડી કરી લીધા છે. હવે આપણે ગાજરને ફટાફટ ક્રશ કરવા માટે અહીંયા લીધેલું છે કિચન એડનું ચોપર, જે ચોપરમાં આપણે ગાજરને ચોપ કરીશું. અગર તમારી પાસે ચોપર કે એવી કંઈ વસ્તુ ન હોય તો આપણી પાસે ગ્રેટર હોય તેનાથી પણ આપણે ગ્રેટ કરી શકીએ. તો ફટાફટ આપણે ગાજરને ચોપરમાં ક્રશ કરી લઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં આપણો ગાજરનો હલવો બની જશે. ઘણી વખત આપણને ગાજરનો હલવો બનાવવો હોય પણ એવું લાગે કે કેટલી બધી તેમાં વાર લાગે, પણ આ હલવો આપણે ફક્ત 10 જ મિનિટમાં બનાવીને રેડી કરી લઈશું. 2 થી 3 મિનિટ જેટલો ચોપ કરવામાં ટાઈમ લાગશે અને 7 થી 8 મિનિટ જેટલો હલવાને ચડવામાં ટાઈમ લાગશે. તો અહીંયા મેં જેટલા ગાજર લીધા હતા તેમાંથી 1.25 ગાજરને ચોપ કરીને રેડી કરી લીધા, એકદમ બારીક ચોપ કરી લીધા છે. હવે હલવો બનાવવા માટે ગેસની ઉપર મૂકીશું કઢાઈ અને તેમાં મૂકીશું આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી. ઘી ગરમ થઈ જાય એટલે આપણે ચોપ કરેલા ગાજર નાખીશું, એકદમ બારીક બારીક ચોપ કરેલા છે. ગાજર અને ઘીને મિક્સ કરીશું. ફક્ત 1/2 મિનિટ સુધી મિક્સ કરીને ફટાફટ કઢાઈની ઉપર ઢાંકણ મૂકીને એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ ગાજરને ચડવા દઈશું. એકદમ ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાના. તો કઢાઈની ઉપર ઢાંકણ મૂકીને એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ ગાજરને ચડવા દઈએ. ત્યાં સુધીમાં આપણે હલવાની અંદર નાખવા માટે પનીર રેડી કરીશું. તો ગેસની ઉપર મૂકીશું એક વાસણ અને તેમાં આપણે નાખીશું દૂધ. જેટલું પનીર તમારે નાખવું હોય એટલું તમારે દૂધ ગરમ કરી લેવાનું. તો હાઈ ફ્લેમ પર આ દૂધને ગરમ કરવા મૂકી દઈએ. તો હાઈ ફ્લેમ પર આપણું ફટાફટ દૂધ ગરમ થઈ ગયું છે. હવે દૂધમાં ઉભરો આવી જાય એટલે તેમાં નાખીશું આપણે વિનેગર. થોડું થોડું કરીને વિનેગર નાખતા જઈશું અને હલાવતા જઈશું. અગર વિનેગર ન નાખવું હોય તો લીંબુનો રસ પણ તમે નાખી શકો. તો અહીંયા આપણું પરફેક્ટ પનીર બનીને રેડી થઈ ગયું છે. પાણી પણ એકદમ લાઇટ ગ્રીન જેવું થઈ જાય એટલે સમજી લેવું કે આપણું પરફેક્ટ પનીર રેડી છે. હવે આપણે આ પનીર કંઈ પણ કાણાવાળી એવી વસ્તુ હોય તેમાં લઈ લેવાનું એટલે પાણી નીકળી જાય અને ઠંડા પાણીથી આપણે પનીરને ધોઈ લેવાનું, કેમ કે વિનેગર નાખ્યું એટલે તેમાં ખટાશ ન રહેવી જોઈએ. તો અહીંયા 5 મિનિટમાં આપણું પનીર બનીને રેડી છે અને ત્યાં સુધીમાં આપણા ગાજર પણ સરસ રીતે ચડી ગયા છે. જ્યાં સુધી આપણા ગાજર ચડી રહ્યા હતા ત્યાં સુધીમાં આપણું પનીર પણ રેડી થઈ ગયું હતું. હવે આપણે બીજી બાજુ કઢાઈને જોઈ લઈએ. તો ગાજર આપણે સરસ મજાના ગળી ગયા છે. હવે ઉપરથી નાખીશું આપણે સ્વાદ મુજબ ખાંડ. 1/2 કપનું મેજરમેન્ટ છે એટલે 1 કપ ભરીને ખાંડ નાખીશું. અને હલવો તમારે જેટલો ગળ્યો રાખવો હોય એટલી તમે ખાંડ નાખી શકો. અને પનીરના માપની પણ અત્યારે જ આપણે ખાંડ એડ કરી દઈએ. ખાંડ નાખીને આપણે ગાજર અને ખાંડને મિક્સ કરીશું. ઝીણી ખાંડ છે એટલે ગળવામાં જાજો ટાઈમ નહીં લાગે. હવે આપણે નાખીશું પનીર બનાવ્યું હતું તે. પનીર નાખીને હલવાને સરસ રીતે આપણે મિક્સ કરીશું. મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે ઢાંકણ બંધ કરીને 2 મિનિટ સુધી આ હલવાને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ.
હવે આપણે ખાંડ નાખી હતી તો તેમાંથી થોડુંક પાણી છૂટું પડે એટલે ગેસની ફ્લેમ હાઈ કરીને હાઈ ફ્લેમ પર આપણે 1 થી 2 મિનિટ સુધી આ ગાજરના હલવાને હલાવીશું એટલે તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે અને આપણું દાણેદાર એવું ગાજરનું હલવો બનીને રેડી થઈ જશે. તો માત્ર 10 થી 12 જ મિનિટમાં આપણો ગાજરનો હલવો બની જાય એવી આપણે રીતથી ગાજરનો હલવો બનાવેલો અને આ હલવો ખાવામાં બહુ જ સરસ લાગશે અને કલાકો સુધી તમારે હલવાને હલાવવો પણ નહીં પડે. ઘણી વખત આપણે દૂધ નાખીને હલવો બનાવતા હોઈએ પણ બહુ જાજો હલાવવો પડે. આપણે આજે અલગ રીતે હલવો બનાવેલો એટલે તમને જાજો ટાઈમ બનાવવામાં નહીં લાગે. હવે ઉપરથી નાખીશું આપણે સ્વાદ મુજબ ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડર નાખીને હલવાને મિક્સ કરીશું. 1 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર હલવાને હલાવીશું ને તો ઘી પણ છૂટું પડવા લાગશે. તો આ હલવામાં ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને એકદમ દાણેદાર લચકેદાર આપણો ગાજરનો હલવો બનીને રેડી થઈ ગયો છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો, શિયાળામાં ખાવાની મજા આવે એવો ગરમમાં ગરમ ગાજરનો હલવો રેડી છે. હવે આપણે હલવાને એક બાઉલમાં સર્વ કરીશું અને ગરમમાં ગરમ આપણે હલવો બનાવીને તરત જ સર્વ કરીશું અને 8 થી 10 દિવસ સુધી આ હલવો સારો રહેશે, બિલકુલ ખરાબ નહીં થાય. હલવો ઠંડો થઈ જાય પછી આપણે હલવાને ફ્રીઝમાં મૂકી દેવાનો અને જ્યારે આપણે હલવાને સર્વ કરવો હોય ત્યારે ગરમ થોડોક માઇક્રોવેવમાં કરીને આપણે ગરમમાં ગરમ હલવાને ખાઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.